चिल्ड्रन धोरण बे विषय अंग्रेजी में अपने यूनिट वन अल्फाबेट सीखी गया बराबर। त्यार पछी तमे यूनिट टू नंबर सीख्या। आज आप यूनिट थ्री व्हीकल्स व्हीकल्स एटले वाहनों आ स्पेलिंग मैं तमने एक वक्त करावी दीधा छे बराबर। हवे आपणे आज एक्सरसाइज करवानी छे आ अने अहीं आपेली छे पोएम बराबर। तो त्यार पहेला आपणे एक वक्त आ बधा स्पेलिंग बोली लईए जे आपणे 1 થી 10 સ્પેલિંગ વિકલ્સમાં કર્યા હતા એ તમને હું યાદ કરાવી દઉં એક વખત બરાબર। તો પહેલો સ્પેલિંગ હતો સી એ આર કાર એટલે મોટર। ત્યાર પછી હતું બી યુ એસ બસ એટલે બસ। ત્યાર પછી ત્રીજો સ્પેલિંગ હતો વી એ એન વેન એટલે વાન। ચોથો સ્પેલિંગ હતો જે ડબલ ઈ પી જીપ એટલે જીપ। ત્યાર પછી હતું બી ઓ એ ટી બોટ એટલે હોડી। ત્યાર પછી હતું એસ એચ આઈ પી શીપ એટલે વહાણ। ત્યાર પછી ટ્રકનો સ્પેલિંગ હતો બરાબર ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો। ત્યાર પછી ટ્રેનનો સ્પેલિંગ હતો ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી। ત્યાર પછી સ્કૂટરનો જે મોટો સ્પેલિંગ હતો એ એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર બરાબર। આટલા સ્પેલિંગ આપણે શીખ્યા હતા 1 થી 10 વ્હીકલ્સના। ત્યાર પછી મેં તમને આ એક્સરસાઇઝ એક કરાવી હતી જેમાં તમને પિક્ચર આપેલું હોય અને નીચે તમારે સ્પેલિંગ લખવાનો હતો બરાબર। આ આપણે થઈ ગયું છે। હવે આપણે પેજ નંબર છે 18માં તમને આવી રીતના બે સાઈડ વાહનો આપેલા છે વ્હીકલ્સ આપેલા છે વચ્ચે તેના સ્પેલિંગ આપેલા છે તો એ તમારે જોઈન્ટ કરવાનો છે બરાબર। તો પહેલો સ્પેલિંગ છે અહીંયા ટ્રકનો સ્પેલિંગ આપેલો છે પહેલો બરાબર। તો ટ્રક સાથે અહીંયા જોઈન્ટ કરીને દેખાડેલું જ છે તમને કે અહીંયા ટ્રક સાથે તમારે જોઈન્ટ કરવાનું છે। ત્યાર પછી બીજો છે ટોંગા। ટોંગા એટલે અહીંયા તમને ઘોડાગાડી દેખાડેલી છે બરાબર। તો ટોંગાને તમારે અહીંયા ટોંગા લખેલું છે એ તમારે અહીંયા સુધી જોઈન્ટ કરવાનું છે। ત્યાર પછી છે સ્કૂટર। સ્કૂટરના સ્પેલિંગ છે તો આ બાજુ સ્કૂટર તમને અહીંયા ઉપર આપેલું છે તો અહીંયા સ્કૂટરની સાથે અહીંયા સ્કૂટરનો સ્પેલિંગ જોઈન્ટ કરી દેવાનો બરાબર। ત્યાર પછી ટ્રેનનો સ્પેલિંગ આપેલો છે ટી આર એ આઈ એન તો ટ્રેનનો સ્પેલિંગ છે તો અહીંયા તમને નીચે રેલગાડીનું ચિત્ર આપેલું છે તો અહીંયા તેની સાથે જોઈન્ટ કરી દેવાનું। ત્યાર પછી છે બાયસિકલનો સ્પેલિંગ બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ એટલે સાયકલ બરાબર। તો અહીંયા તમને સાયકલનું ચિત્ર આપેલું છે પહેલું તો અહીંયાથી બાયસિકલ સાથે જોઈન્ટ કરી દેવાનું। ત્યાર પછી તમને હેલિકોપ્ટરનો સ્પેલિંગ આપેલો છે બરાબર। તો અહીંયા પહેલું અને બીજું ચિત્ર છે એ હેલિકોપ્ટરનું છે તો તેની સાથે તમારે હેલિકોપ્ટરનો સ્પેલિંગ જોઈન્ટ કરવાનો છે। ત્યાર પછી એરોપ્લેન આપેલું છે એ આઈ આર પી એલ એ એન ઈ તો એરપ્લેન છે એ તમને અહીંયા બીજું ચિત્ર આપેલું છે બરાબર। તો અહીંયા તમારે તેની સાથે જોઈન્ટ કરવાનો છે બરાબર। ત્યાર પછી છે રિક્ષો બરાબર। તો રિક્ષોનો સ્પેલિંગ અહીંયા નીચે આપેલો છે અને સામે અહીંયા રિક્ષોનું ચિત્ર આપેલું છે તો તમારે તેની સાથે આ જોઈન્ટ કરવાનું છે બરાબર। ત્યાર પછી તમને અહીંયા એક પોએમ આપેલી છે બરાબર। આવું સરસ મજાનું ચિત્ર આપેલું છે તો આ ચિત્રમાં તમારે કલર પૂરવાના અને પછી આ નીચેની પોએમ છે એ હું તમને ગૌડાવું છું તમારી મારી સાથે ગાવાની છે બરાબર। ચલો શું છે રો 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 યોર બોટ મારી સાથે ગાજો રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરેલી 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 લાઈફ ઇઝ બટ અ ડ્રીમ મેરેલી 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 લાઈફ ઇઝ બટ અ ડ્રીમ બરાબર। આ રીતના પોએમ તમારે ગાવાની છે અને અહીંયા સરસ મજાના કલર પૂરવાના છે
હવે આપણે આ યુનિટ અહીંયા છે, યુનિટ 3 અહીંયા પૂરું થઈ જાય છે, બરાબર? તો હવે હું આજે તમને થોડા ખૂટતા અક્ષરો, બરાબર, ખૂટતા અક્ષર માટેના આવા થોડાક એક્સરસાઇઝ એવી કરાવું છું, સ્પેલિંગ લખાવું છું, એ તમે તમારી પાકી નોટમાં જે 10 સ્પેલિંગ લખેલા છે યુનિટ 3ના, એના પછી એક્સરસાઇઝ લખી નાખજો, બરાબર? એમાં આપણે નાના નાના બધા જે સ્પેલિંગ છે એ લઈ લેશું, બરાબર? આમાં તમારી બુકની એક્સરસાઇઝ હવે અહીંયા પૂરી થઈ જાય છે. ખૂટતા અક્ષરો લખો, આ એક્સરસાઇઝ છે એ તમે તમારી પાકી નોટમાં સ્પેલિંગ પછી લખી નાખજો, બરાબર? સી પછી ખાલી જગ્યા પછી આર, બરાબર? અસેનો સ્પેલિંગ છે કારનો, બરાબર? સી એ આર, કાર એટલે મોટર. અહીંયા આપણે એ લખીશું. ત્યાર પછી એસ એચ આઈ પી, આ રીતના ખૂટતા અક્ષર તમને પરીક્ષામાં પૂછાય છે, બરાબર? તો આવી રીતના હું બનાવીને તમને લખાવું છું, તમારે ટેસ્ટ માટે કામ લાગશે. એસ પછી શું આવશે? એચ, એસ એચ આઈ પી, બરાબર? શિપ એટલે વહાણ. ત્યાર પછી બી ખાલી જગ્યા એસ, બરાબર? આ કયો સ્પેલિંગ છે? બી યુ એસ, બસ. બી યુ એસ, બસ એટલે બસ. ત્યાર પછી ટી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા કે, બરાબર? આ કયા સ્પેલિંગ છે તમે કયો જોઈ? ટી પછી શું આવશે? આર, યુ સી કે, ટ્રકનો સ્પેલિંગ છે, બરાબર? ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો. ત્યાર પછી જે ખાલી જગ્યા જે ખાલી જગ્યા ઈ પી, બરાબર? જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ. ત્યાર પછી બી ખાલી જગ્યા એ ટી, આ શેનો સ્પેલિંગ છે? બોટનો, બરાબર? બી ઓ એ ટી, બોટ એટલે હોડી. આ રીતના તમને મિસિંગ લેટર એટલે કે ખૂટતા અક્ષરો પરીક્ષામાં પૂછાય છે, એટલે એની હું પ્રેક્ટિસ તમને કરાવું છું, બરાબર? આ તમે બાકી નોટમાં તમે ઓલા 10 સ્પેલિંગ લખ્યા એના પછી આ લખી નાખજો. ટી આર એ આઈ એન, બરાબર? શેનો સ્પેલિંગ છે? ટ્રેનનો. ટી આર એ આઈ એન, ટ્રેન એટલે રેલગાડી. ત્યાર પછી વી ખાલી જગ્યા એન, બરાબર? આ શેનો સ્પેલિંગ છે? વી એ એન, વેન એટલે વાન, બરાબર? આટલા નાના સ્પેલિંગ છે તમારે આ ખૂટતા અક્ષરની રીતે તમને પૂછાઈ શકે, બરાબર? બીજા બે મોટા સ્પેલિંગ આવે છે, સ્કૂટર અને બાઇસિકલ, એ નહીં આવે, બરાબર? ચલો હવે આપણે આ સ્પેલિંગ બધા એક વખત બોલી લઈએ, એટલે તમને ખાસ યાદ રહી જાય કે વચ્ચેના તમારે ખાલી અક્ષર છે, જે ખાલી જગ્યા છે એમાં શું આવશે, બરાબર? ચલો
પહેલો સ્પેલિંગ છે કાર, સી એ આર, કાર એટલે મોટર. ત્યાર પછી છે એસ એચ આઈ પી, શીપ એટલે વહાણ. ત્યાર પછી બી યુ એસ, બસ એટલે બસ. ત્યાર પછી ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો. ત્યાર પછી જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ. ત્યાર પછી બી ઓ એ ટી, બોટ એટલે હોડી. ટી આર એ આઈ એન, ટ્રેન એટલે રેલગાડી. ત્યાર પછી વી એ એન, વેન એટલે વાન. બરાબર, આ બધા ખૂટતા અક્ષર તમારે યાદ રાખવાના છે. બરાબર, અને પાકી નોટમાં એક વખત લખવાના પણ છે. હવે આપણે આ ત્રીજા લેશનમાં અહીંયા આપણે એક્સરસાઇઝ ને બધું યુનિટ થ્રી પૂરું થઈ જાય છે. પછીના વિડીયોમાં આપણે યુનિટ ફોર એનિમલ્સ શીખીશું. બરાબર, તો હવે યુનિટ થ્રીમાં તમને મેં 10 સ્પેલિંગ કરાવ્યા હતા પહેલાં, અને આજે આપણે આ ખૂટતા અક્ષર નવા શીખ્યા. બરાબર, તો એ ખૂટતા અક્ષરનું તમને હોમવર્ક એક આપું છું. બરાબર, આ ખૂટતા અક્ષર તમારે પાકી નોટમાં લખી નાખવાના છે એક વખત. બરાબર, તો અહીંયા હોમવર્ક લખું છું. પહેલું તમારે એ કામ કરવાનું કે અહીંયા તમને મેં આજે જોઈન્ટ કરાયું. બરાબર, આ જોઈન્ટ કરાયું એ તમારે આ બુકમાં કરવાનું છે. એક હોમવર્ક તમારું એ છે. બરાબર, અને બીજું હોમવર્ક છે ખૂટતા અક્ષરો પાકી નોટમાં એક વખત લખવાના. તો પહેલું હોમવર્ક તમારું છે પાના નંબર 16 ઉપર. બરાબર, અંગ્રેજીની જે તમારી ટેક્સ્ટ બુક છે, અંગ્રેજી ટેક્સ્ટ બુકમાં, અંગ્રેજી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 16 માં તમને આ જોઈન્ટ કરવાનું આપેલું છે એ તમારે પૂરું કરવાનું છે. બરાબર, પાના નંબર 16 માં જે તમને કીધેલું છે કે વાહનોના નામોને યોગ્ય ચિત્ર સાથે જોડો. બરાબર, તો પાના નંબર 16 માં જોડકા જોડવાના છે. બરાબર, અને ત્યાર પછી તમારું બીજું હોમવર્ક છે આ ખૂટતા અક્ષરો, આ બધા 8 8 પાકી નોટમાં એક વખત લખવાના છે. ખૂટતા અક્ષરો પાકી નોટમાં એક વખત લખવા. બરાબર, હવે બધા સ્પેલિંગ જેટલા અહીંયા તમને શીખવાડવામાં આવે સાથે સાથે બધાએ પાકા પણ કરતું જવાનું છે. બરાબર, હવે આપણે નવા વિડીયોમાં યુનિટ 4 એનિમલ્સ શીખીશું. બરાબર, થેન્ક યુ.